કેટલાક દિવસો પછી ઈસુ કપરનાહુમ પાછા આવ્યા. તેમના આગમનના સમાચાર ઝડપથી આખા નગરમાં ફેલાઈ ગયા. લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા. જે ઘરમાં તે હતા તે ખીચોખીચ ભરાઈ ગયું. આંગણામાં પણ જગા ન રહી. ત્યાં ઈસુએ ઉપદેશ આપ્યો. ચાર માણસો લકવા થયેલા એક માણસને પથારી સાથે લઈ આવ્યા. ભીડને કારણે તેઓ ઈસુ પાસે પહોંચી શક્યા નહીં. તેથી તેઓએ છાપરું ઉકેલીને તે માણસને પથારી સાથે ઈસુની આગળ ઉતાર્યો. તેઓનો દ્રઢ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, તારા પાપ માફ કરવામાં આવ્યા છે. ત્યાં બેઠેલા કેટલાક શાસ્ત્રીઓએ પોતાના મનમાં વિચાર્યું, અરે, આ તો ઈશ્વર નિંદા છે. શું તે પોતાને ઈશ્વર સમજે છે? પાપોની માફી ઈશ્વર જ આપી શકે. ઈસુએ તેઓના મનના વિચારો જાણી લઈને તરત કહ્યું, તમને શા માટે એવા વિચારો આવે છે? સહેલું શું છે, એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ, તારી પથારી ઉંચકીને ચાલ? હું મસીહ છું, મને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે અને હું તે સાબિત કરીશ. પછી લકવા થયેલા માણસ તરફ ફરીને તેમણે કહ્યું, તું સાજો થયો છે, તારી પથારી ઉંચકીને ઘરે જા. તે માણસ કૂદીને ઊભો થયો અને પથારી ઊંચકીને ચાલ્યો ગયો. લોકો સ્તબ્ધ થઈ ગયા. ઈશ્વરની સ્તુતિ કરતા તેઓ કહેવા લાગ્યા કે આવું અમે કદી જોયું નથી.